મોરબી જિલ્લામાં હત્યા જેવા ગંભીર ગુના સામાન્ય બની ગયા છે। હત્યા અને લૂંટ જેવા બનાવો છાસવારે બનતા રહે છે, જેમાં હળવદના ચરાડવા ગામ નજીક કેનાલમાંથી યુવાનો મૃતદેહ મળી આવ્યો છે, જે મૃતદેહ હત્યા કર્યા બાદ સળગાવી દઈને કેનાલમાં ફેંક્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે મામલે હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ રવિની માવત, મોરબી। હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે ગઈકાલે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી। એ પુરુષને અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે શરીર ઉપર અસંખ્ય ઈજાના નિશાન કરી બાળી નાખી ને મારી નાખીને એને ચરાડવા પાસે ફેંકી દેવામાં આવેલ હતો। પોલીસને જાણ થતાં પોલીસ તે સ્થળ ઉપર જઈ તપાસ કરી ડોગ સ્કોટ તથા એફએસએલની મદદ લેવામાં આવેલ છે, તેમજ અલગ અલગ ટીમો બનાવી હાલ આ ગુનો રજીસ્ટર કરી ને આરોપીઓને શોધવાની તજવીજ ચાલુ છે। જે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી એની ઓળખ હાલ થઈ ગયેલ છે। એ દાહોદનો વતની છે અને ચરાડવા ખાતે છેલ્લા 4 વર્ષથી મજૂરી કામ કરવા માટે અહીંયા વસવાટ કરે છે। હાલ આરોપીઓની ઓળખ થઈ નથી ને કયા કારણસર એને મારવામાં આવેલો છે એની હાલ તપાસ ચાલુ છે। મરણ દેનારનું નામ પસાયા કેશવભાઈ ભાવસી।